થરાદની ગણેશ સોસાયટીમાં છેલ્લા 10 દિવસથી કચરો લેવા આવતું વાહન ના આવતા ગણેશ સોસાયટીમાં ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે અને તેના લીધે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે। મચ્છરોના ઉપદ્રવના પગલે છેલ્લા કેટલાક દિવસથી ડેન્ગ્યુના કેસો પણ સામે આવ્યા છે, જેના લીધે આ વિસ્તારના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને રોષે ભરાયેલા લોકો આગામી વિધાનસભાની ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। આ સમસ્યા અને અમે થરાદ નગરપાલિકાના સેનિટેશન વિભાગના ઇન્સ્પેક્ટરનો સંપર્ક કરતા તેમણે આ સમસ્યાને લઈ તાત્કાલિક ગટરોની સફાઈ કરવાની ખાતરી આપી હતી। અમારે આ ગણેશ સોસાયટીમાં કેટલા દિવાળી વખતથી એક જ વાર કચરો લેવા આવ્યા છે, નથી ગટર સાફ કરવા આવતા, નથી કચરો લેવા આવતા, ફોન કરીએ છીએ તો એવા જવાબ આપે હા મૂકીએ છીએ અને પછી આવતા નથી। અમારે કચરા વાળવાના, નાખવા જવાના, એટલે આ થોડી આવું ચાલે એમ। અને અહીંયા એટલી બીમારી છે, અમારે અહીંયા 4-5 કેસ છે ડેન્ગ્યુના, નથી કોઈ પાવડર એનો દવા છાંટવા આવતા, નથી કોઈ ગટરો સાફ કરવા આવતા। અને બસ જ્યારે વોટ લેવા હોય ત્યારે આવે છે, આમ કશું કોઈ કામગીરી છે નહીં, નગરપાલિકાની કોઈ જ કામગીરી દેખાતી નથી અમને। અને અમે એટલા બધા ત્રાસી ગયા છીએ કે હવે અમે કોઈ વોટે નથી આપવાના, કોઈ અહીંયા જોવા જ નથી આવતું। ઘણા સમયથી અમારે સોસાયટીની અંદર આ ગટર સાફ કરવા નથી આવતા, મતલબ બહુ જ ગંદકી થઈ ગઈ, બહુ છોકરાઓ બધા ડેન્ગ્યુના કેસ ઘણા બધા થઈ ગયા છે, ઘણું બધું બીમારીનું કારણ બી બન્યું, કારણ કે સોસાયટી આ કેટલી ગટરો બી ભરેલી છે, અમે મતલબ સૂકો કચરો ને ભીનો કચરો બધો અલગ અલગ ભરીએ ને તો બી મતલબ એ કચરો લેવા નથી આવતા, ફોન કરીએ તો એ લોકો આવતા નથી।